हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। ફ્રેન્ડ્સ, કારેલાનું શાક તો દરેક ઘરમાં બનતું હોય છે, પણ એક વખત આ નવી રીતે બનાવો, કારણ કે આ શાકમાં આપણે કારેલાનો એક પણ પાર્ટને વેસ્ટ જવા નહીં દઈએ અને એકદમ નવો મસાલા સાથે આ શાક બનાવશું। તો વિડિયો પૂરેપૂરો જોજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી पासे रहेलू बेल प्रेस करो, जेथी आवनारा नवा वीडियो सौथी पहला आपने मळे। तो चालो बनावीए नवा मसाला साथे नवी रीते भरेला कारेलानुं शाक। तो आ शाक बनावा माटे मैं अहींया 250 ग्राम एकदम ताजा अने कोणा कारेला लीधा छे। आम तो आखू वर्ष कारेला मळता होय छे, पण चोमासामां खास कारेला एकदम सरस ताजा अने सरस मळता होय छे। तो सीजनल वस्तुनो बने त्यां सुधी वधारे उपयोग करी लेवानो। तो कारेला समारी लेशुं। ઘણા લોકો કારેલાનું શાક બનાવવામાં ખૂબ જ મોટી ભૂલ કરતા હોય છે। એ લોકો કારેલાનું ઉપરનો બધો ભાગ કાઢી નાખે છે, અંદરના બિયાનો ભાગ કાઢી નાખે છે અને એકલી કારેલાની છાલો રહેવા દે છે, જેથી કારેલાનું તમારે જોઈએ એટલું બેનિફિટ નથી મળતું। તો અત્યારે અહીંયા હું કારેલાનું આગળ અને પાછળનો ભાગ અલગ કરી લઉં છું અને ઉપરથી આ પાતળી પાતળી છાલ કાઢી લઉં છું। આ કારેલાની છાલ પણ આપણે નહીં ફેંકી દેતા આગળ ઉપયોગ કરી લઈશું। એટલે કારેલાની આ રીતે પાતળી પાતળી છાલ કાઢી લેવાની છે। કારેલાના શાકનો ઉપયોગ કરતા પહેલાં કારેલાને બે વખત સારી રીતે ધોઈ ચોખ્ખા કરી અને પછી કારેલાનો શાક બનાવવાનું। તો એક કારેલાને આપણે બે ભાગ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે કારેલા એકદમ સરસ કૂણા છે। તો આ કારેલામાંથી આપણે મોટા મોટા બિયાનો ભાગ જ અલગ કરશું। આ રીતે મોટો મોટા બિયા કાઢી લેશું અને અંદરનો બાકીના જે કૂણા બિયા છે અને ગરબ છે એ રહેવા દેશું। અહીંયા કારેલાના બિયા જ અલગ કરેલા છે અને કૂણો ભાગ કારેલાની અંદર રાખેલો છે। તો આ રીતે આપણે બધા કારેલા સમારી અને મીઠાવાળા પાણીમાં ઉમેરવાના છે। તો અહીંયા મેં સાદું પાણી લીધું છે। સાદા પાણીમાં એક મોટી ચમચી મીઠું ઉમેરશું, કારણ કે આજે કારેલાને આપણે બાફ્યા વગર જ ઉપયોગમાં લેવાના છે। આ રીતે થોડીવાર મીઠાના પાણીમાં કારેલા રહેશે તો કારેલા થોડા સોફ્ટ થઈ જશે। તો આ રીતે આપણે કારેલાને બિયા કાઢી અને તરત જ મીઠાના પાણીમાં ઉમેરતા જશું। તો અહીંયા બધા જ કારેલા સમારી લીધા છે અને તમે જોઈ શકો છો કે કારેલામાંથી મોટા મોટા બિયાનો ભાગ જ અલગ કરેલો છે। સોફ્ટ બિયા છે એ સોફ્ટ બિયા અને છાલનો ભાગ મેં અલગ રાખેલો છે। આ બધો વસ્તુનો પણ આપણે આગળ ઉપયોગ કરી લેશું। આજે કારેલામાંથી કોઈ પણ વસ્તુ વેસ્ટ નહીં જવા દઈએ તો પણ આ શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। હવે આપણે કારેલાને થોડીવાર મીઠાના પાણીમાં જ રહેવા દેશું અને કારેલાના શાક માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું। તો મસાલો બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લીધેલું છે। મિક્સર જારમાં બે ચમચી જેટલા શેકેલા શેંગદાણા ઉમેરશું, સાથે એક ચમચી સૂકા ધાણા, બે ચમચી સફેદ તલ, એક ચમચી વરિયાળી અને સાથે એક નાની વાટકી મેં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે। ભાવનગરી ગાંઠિયા ઉમેરી દેશું। ગાંઠિયાની જગ્યાએ તમારી પાસે સેવ કે પાપડી ગાંઠિયા હોય તો એ પણ ઉમેરી શકો છો। બધું પીસી લેશું। તો અહીંયા મસાલો પીસી લીધો છે। ગાંઠિયા નાખેલો મસાલો પીસવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિક્સર પલ્સ મોડ પર ચલાવવાનું છે। જો તમે કન્ટિન્યુ મિક્સર ચલાવશો તો ગાંઠિયામાંથી તેલ છૂટું પડી જશે, પરિણામે આપણો મસાલો એકદમ ચીપચીપો તૈયાર થશે। હવે મસાલો એક પ્લેટમાં કાઢી લેશું અને બાકીના મસાલા ઉમેરી દેશું. તો મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર, લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, એક ચમચી ખાંડેલું લસણ, જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો, અડધી ચમચી ગરમ મસાલો, એક મોટા લીંબુનો રસ અને બે ચમચી જેટલો ગોળ ઉમેરશું. ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો અને ગોળ પણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ ગોળ અને લીંબુ ઉમેરવાથી કારેલાની કડવાશ દૂર થશે અને શાક વધારે સ્વાદિષ્ટ બનશે. થોડા ફ્રેશ કોથમરીના પાન ઉમેરશું અને હાથેથી ચોળી અને બધું મિક્સ કરી લેશું. અહીંયા શાક માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે એક વખત બનાવી અને 2-3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
પણ જો તમારે મસાલો સ્ટોર કરવાનો હોય તો મસાલામાં લીંબુ, ધાણા ભાજી અને લસણ નહીં ઉમેરવાનું. મસાલો જ્યારે તમારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે આ ત્રણેય વસ્તુ ઉમેરી દેવાની. બાકી બધી જ વસ્તુ મિક્સ કરી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો જ્યારે પણ તમારે ભરેલું શાક બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ તમે આ મસાલાનો ઉપયોગ કરી અને ભરેલું શાક બનાવી શકો છો. હવે આપણે જ્યાં કારેલાના બીયા અને છાલ રાખેલા છે એ પણ આ મસાલા સાથે ઉમેરી દેશું. તો મસાલામાં ઉમેર્યા પહેલાં આપણે આ બધી જ વસ્તુ હાથેથી ચોળી લઈશું એક વખત. તો અહીંયા બીયા અને છાલનો ભાગ મેં સારી રીતે ચોળી લીધો છે. હવે ચપટી મીઠું ઉમેરશું અને આ બધી વસ્તુ હાથેથી ચોળી અને મિક્સ કરી લેશું. આ રીતે કરવાથી અંદરના ભાગમાં જે વધારાની કડવાશ હશે એ દૂર થઈ જશે. આ રીતે ચોળી લીધા પછી હાથમાં લઈ અને મુઠ્ઠીથી પ્રેસ કરશો એટલે વધારાનું પાણી નીકળી જશે. આ બધો જ બીયા અને છાલનો ભાગ આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો બધા જ કારેલાનો અંદરનો ભાગ મેં મસાલા સાથે મિક્સ કરી દીધો છે અને આ વધારાનું પાણી આપણે ફેંકી દઈશું. હવે મસાલો ફરી પાછો ચોળી લેશું જેથી છાલ અને બીયાનો ભાગ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે જે આપણે મીઠાના પાણીમાં રાખેલા કારેલા છે એ કારેલામાં મસાલો ભરી દઈશું. એક્સ્ટ્રા પાણી નિતારી લેશું અને અંદર મસાલો પ્રેસ કરીને ભરી દઈશું. આજ સુધી તમે ભરેલા કારેલા હંમેશા બાફીને બનાવ્યા હશે, પણ એક વખત આ નવી રીતે કારેલાનું શાક બનાવો. કારેલામાં બિલકુલ કડવાશ નહીં રહે તો આ રીતે પ્રેસ કરી અને બધા કારેલા ભરી લેવાના છે. અહીંયા બધા જ કારેલામાં મસાલો ભરી લીધો છે. હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું. હવે જે આપણે તૈયાર કરેલા મસાલા ભરેલા કારેલા છે એ કારેલા આપણે વરાળે બાફી લેશું. આ રીતે વરાળે બાફેલા કારેલાનું શાક બનાવવાથી કારેલાનો લીલો કલર એકદમ સરસ જળવાઈ રહેશે અને સાથે કારેલાની કડવાશ પણ દૂર થઈ જશે. આ રીતે બધા જ કારેલા આપણે કાણાવાળી પ્લેટમાં ગોઠવી દઈશું. ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. અહીંયા 10 મિનિટ પછી આપણે કારેલા ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કારેલાનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહેલો છે અને આપણા કારેલા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. અંદર સ્પૂન નાખતા તમે જોઈ શકો છો કે તરત જ સ્પૂન અંદર જાય છે. આ રીતે એકદમ સરસ કારેલા બફાયેલા હોવા જોઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાફેલા કારેલા સાઈડ પર રાખી અને વઘાર માટેની તૈયારી કરશું. શાક બનાવવા માટે કડાઈમાં તેલ મૂકશું. હું અત્યારે સિંગ તેલનો ઉપયોગ કરું છું. તમારા ઘરમાં વપરાતા કોઈ પણ તેલનો ઉપયોગ કરી અને આ શાક બનાવી શકો છો. 1 ચમચી રાઈ જીરું કડાઈમાં ઉમેરશું. અહીંયા રાઈ જીરું એકદમ સરસ ફૂટી ગયા છે તો 1 લીમડાની દાળ ઉમેરી દઈશું. ચપટી હિંગ, બધું જ સારી રીતે પકડી ગયું છે તો બાફીને રાખેલા કારેલા આપણે કડાઈમાં ઉમેરી દઈશું. અને હળવા હાથે મિક્સ કરી લેશું. કારેલા તેલમાં સારી રીતે સંતળાઈ જવા જોઈએ. હવે જો કારેલા ભરતા થોડો મસાલો વધેલો એ મસાલો આપણે અત્યારે કડાઈમાં ઉમેરી દઈશું. બધું મિક્સ કરી લેશું. આ રીતે કારેલાનું શાક બનાવવાથી કારેલાના તત્વો બિલકુલ નાશ પામતા નથી. તમે જો કારેલા પહેલાં બાફી અને કારેલા 2-3 પાણીએ ધોઈ લેશો તો કારેલાના બધા તત્વો નાશ પામશે. આ રીતે બનાવેલું કારેલાનું શાક ડાયાબિટીક પેશન્ટ ખાશે તો તેઓને પણ ખૂબ જ ફાયદો રહેશે. હવે આ શાકમાં આપણે થોડું પાણી નાખશું. 2-3 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. આ રીતે થોડું પાણી ઉમેરવાથી શાકમાં થોડો રસો થશે અને શાક એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે. થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું.
અહીંયા થોડી વાર પછી શાક ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે થોડું પાણી ઉમેરેલું જેથી આપણા શાકમાંથી તેલ અને મસાલો એકદમ ઉભરી અને અલગ થઈ ગયો છે. તો થોડી કોથમરી સ્પ્રિંકલ કરશું અને તૈયાર થયેલું શાક સર્વ કરશું. કારેલાનું શાક ગરમ ગરમ ફૂલકા રોટલી અને ટીંડોળાના સંભારા સાથે સર્વ કરેલ છે. કહે છે ને કે ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. તો ફ્રેન્ડ્સ, આ કારેલાનું શાક એટલું સ્વાદિષ્ટ બનેલું છે કે એક વખત બનાવી લીધું તો વારે વાર તમે આ રીતે જ આ શાક બનાવશો. તો આ જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ નવી રીતે બનેલા કારેલાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.